सब्सक्राइब करो आ चैनल ने। ए पादिया, पादिया, चल भाई। हूँ सर, तमे नवरा सो निम्न काम से हेडो। हाँ, घरना बजा काम एज करे जे। हूँ बोलो सो। नौकर जे। नवरी बजारो। ए बेरी, नवरो कौने के जे? नवरो तारो वर, मारा वाड़ो तो घरना बधाई काम करे जे। तू ही नवरी तारो वर है नवरो हेड। ए बेरी, हेड नीचे आए तने जो छू। तू नवरी तारो वर नवरो हेड। ત્રાસ છે યાર, શું થયું પાડ્યા? એ એટલે પાડ્યા કશું નહીં યાર, શું થયું? પણ સિરિયલ હોય યાર, કેમ બે યાર આવી તો કઈ સિરિયલ હોતી હશે, પણ થયું શું? અરે એક લેડી ચાર ચાર જણા જોડે લગ્ન કરે છે, અહીંયા સાલું એકના ફાફા છે। આપણું ચાલે ને તો ચાર જણ જોડે લગ્ન કરું, ચાલે તો ને? એ બે ચાર ની ક્યાં વાત કરે છે, ઘરમાં એક છે ને એ ભારે પડે છે। એક ઓછું સાંભળો છો? આવી ગઈ નવરી, હેડો 10 રૂપિયા આપો। એ ભાઈ 10 રૂપિયા આપને, 10 રૂપિયા નહીં રાખતો, 10 રૂપિયા લઈને હે હવે આપો। એ 10 રૂપિયા લઈ, હા માથા ના મળ્યા છે। હેલો, હવે મહિના સુધી માંગતી નહીં કઈ। વાલજે, તાર ભાભી નું વાલજે, જોયું કેવું કેવું ભોગવવું પડે છે? અરે ચચરી, જવા દે ને યાર। અરે સિરિયલો તો એવી રીતે જોશે ને, જાણે એના બાપાએ બનાવી હોય ને, આમ રસપૂર્વક આમને આમ જોઈ રાખશે। અને રસ્તો કેવો લે ખબર છે? કેવો લે, આપણે ઘેર જઈએ ને તો આપણા દાતા સામે ના જુએ, આપણને ખાવાનું એ ના પૂછે, ના લે બોલ। અને પેલી સિરિયલ ની હિરોઈન વિધવા થઈ હોય ને, એ કોની જોડે પૈણશે, કોની જોડે પૈણશે? અરે પણ એ પૈણશે પૈણશે માં આપણી પૈણી ના કેનું શું? ના સાચું કહું, આ બધા હીરો ના લગ્ન થાય છે, અને આમાં મારા જેવો સ્માર્ટ, મારા જેવો હેન્ડસમ વાંઢો રહી જાય છે। મને તો એવી દાંત ચડી છે ને આ સિરિયલો વાળા પર, કે એક દિવસ છે ને આમ ખેંચીને લાત મારીને તોડી નાખે। ચલો પોલીસ સ્ટેશને લઈ લો। ચાલી રહ્યું છે આ બધું? ચલ 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 ચલ, શાંતિ, ઊંડા શ્વાસ લો અને કહો ઓમ શાંતિ। નહીં 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 સાહેબ, નહીં 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 સાહેબ, નહીં 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 નહીં। મેં કાળીનાને ના પડી હતી, ના પડી હતી કે સ્કૂટર પર ના બેસ, પણ મારી વાત માને તો ને આઈ થયો। એ હું તો આપણે ત્યાં બેઠા હતા ને, ત્યાં મને આમ ઈશારા કરી કરીને બોલાવો ને, એટલે હું આવ્યો। જાને હવે જાને, તું દુખતા નહીં ને યાર, તમારા બંનેની લપમાં મારી માં પડી ગઈ, મગજની
મારી સાત પેઢીમાં કોઈએ ખાખી કપડાં જોયા નથી. આજે તમારા લીધે મારે પોલીસ સ્ટેશને જવું પડ્યું. બહુ મારે છે યાર. આ તો ખરેખર બહુ મારે છે યાર. એ પાટિયા, આઈ મીન પાટિયા, આપણું શું થશે? આ લોકો કપડાં તો નહીં પાડે ને? કેમ આજે અંદર કઈ પહેર્યું નથી? તું કેમ રડે છે? જમાદાર આટલો કુ કરશે તો એનો સાહેબ કેવો હશે? કપડાં પાડી નાખે તો એ કઈ કહેવાય નહીં. હો, આવી ગયા તમે? ના સાહેબ. હા હા સાહેબ, હા સાહેબ. આપણે શું કહીએ બોસ? એટલે આપણે શું કહીએ છીએ સાહેબ કે કંઈક આપવા લેવાનું હોય તો? હા હા, આપવાનો જ છે સાહેબ. આવે ને તે પછી સ્પેશિયલ. સ્પેશિયલ? એ એ અબે આ તો કઈ સ્પેશિયલ આપવાની વાત કરે છે. બેસો. અરે અહીંયા નહી તો તો ખુરશીમાં. મસ્ત એ નહી તાર બાપુ અહીં રહેવાનો છે? એ બાપ ઉપર રાજા ને. અને તે સાંભળ્યું નહી હમણાં સાહેબે શું કીધું? સાહેબ આવશે, સ્પેશિયલ આપશે. એ હું શું કહું છું, મને છે ને આમ પેટમાં થોડી ગડબડ જેવું લાગે છે. જો 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 ના પણ આમ જનરલી એવું થતું નથી, ખબર નહીં આજે કેમ, પણ હું જઈને આવું. ચેક કરજે ભાઈ પાણી છે કે નહીં, અને સ્ટોપર એ ચેક કરજે, ના હોય તો ગીત ગાજે. ગીત 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 લાગે લાગે લા. આઈ નહીં ત્યાં જઉં જો યાર. જા ત્યાં જા. આવતી નહીં, આવતી નહીં. પેલા ત્રણ જણા ક્યાં છે? તમે તો બે જ છો, ત્રીજો ક્યાં છે? નથી જવાનો. આવું સાહેબ પતી ગયું. વાતાવરણ બગાડ નાખું. પત્રકારને તરત બોલાવો. બોલો, બ્રેકિંગ ન્યૂઝ શું છે? પત્રકાર મિત્રો, અમને જે માફિયા ગેંગની ખોજ હતી એ હવે મળી જશે. બહુ ગયા અભી, એક કામ કર, એ બચપન ટીવી ચાલુ કર. જોઈ લો, આ એ જ લોકો છે જેમણે ગુનેગારને પકડવામાં પોલીસની મદદ કરી. હા તો તમે કઈ રીતે બુટલેગર ગેંગની કાઢી શોધી? એમાં એવું છે ને બેન, મને પણ ડાયમંડ રફ આ બધું શું છે અમે તમને બતાવીશું બાપુ.
અમારા ગામમાં તો આવું ચાલે જ નહીં. ના ચાલે એટલે ના જ ચાલે. અમે તો જાગૃત નાગરિક છીએ. જાગૃત નાગરિક, જીવલે કી કસમ, અબ મેં નિકાલતા હું તુમ્હારી જાગૃતિ. વન સંભાળીને વાત કર, તારી જાડી સાથે વાત નથી કરતો. એ જાડીનો વચન નહીં લાવવાની, મજા નહીં આવે કહી દઉં છું. એને વચન નહીં લાવવાની. તારી જાડીમાં મજા આવે એવું કઈ છે પણ કે? તારી અલકા ઉપર તને બોલ લખા હે સાલા, શું બોલ? મસ્યારી જનો મારતો, મસ્યારી જનો મારતો. એ આ શું છે? હે આ શું છે? આ શર્ટ ફાટેલો હે હે? આ મુગલ ગાર્ડન શું છે? આ શર્ટમાં જો, આ જો આ જો જો આ નખના ડાઘ જો. હે આ લિપસ્ટિક ક્યાંથી આવી? હે ક્યાંથી આવી બોલ? ત્યાં તે લિપસ્ટિક તોની, તે લિપસ્ટિક તોને લગાઈ, લિપસ્ટિક તોને લાવ લિપસ્ટિક. હે તોતળા બંધાને, એ તું બોલ જે, આ ક્યાંથી આયા ડાક? બોલ બોલ, ચલ તું પહેલા અહીંયાથી હટ. આજે તમને બંનેને સમજાઈ જશે કે કહા રાજા ભોજ ઓર કહા ગંગુ તેલી. ચાલો ત્યાં ફ્લેશબેક. હે સિયા, શું થયું? આટલી ટેન્સ કેમ લાગે છે? એક્ચ્યુઅલી સિયાનો ડ્રાઈવર છે ને કાર મૂકીને ક્યાંક જતો રહ્યો છે. તો એ તિયાની પ્રોબ્લેમ દે, તું તે મારલી ટેન્શનમાં દે. અબે આ સિયા છે, આ રીતે જ વાત કરે છે. નો પ્રોબ્લેમ સિયા, ચલો તને મારી બાઇક પર ડ્રોપ કરી દઉં. એક્ચ્યુઅલી સિયા પાસે કારની કીઝ છે, પણ શું સિયાને ડ્રાઈવ કરતા નથી આવડતું, તો તું મને છોડી દઈશ? હા હા, કેમ નહીં. બે યાર, આ પતલવામાંથી હું તો નથી આવતો, અને આલે છોડવાની વાત કરે તે. શું? વોટ? છોડવાની? આ થોડો તોતડો છે, આને જવા દે, ચલ આપણે જઈએ. પછી? હા પછી, પછી પછી શું? આખા રસ્તે મગજ ખરાબ કરી નાખ્યું. વી ક્યુ સો સ્માર્ટ, વી ક્યુ સો હેન્ડસમ, વી ક્યુ ધીસ, વી ક્યુ ધેટ. અરે કેટલું યાર. એટલે ફરી એની કેસેટ શરૂ થઈ ગઈ. વિકી, તું મારો બોયફ્રેન્ડ બનીશ કે નહીં? બનીશ કે નહીં? બનીશ કે નહીં? બનાવીશ કે નહીં? બનાવીશ કે નહીં? બનાવીશ? ના ના ના, મેં એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, વિકીને મેળવવું એટલું સહેલું નથી. 16 સોમવારના વ્રત કરવા પડે, તપશ્યુ તપશ્ચર્યા કરવી પડે, ત્યારે જેને હું કઈ વિચારું. હે એમ હાસ્તો વળી પતિ. અલે માલા મુકા, પતિ નહી, પતિ પરમેશ્વરની જેમ ઘરે લઈ ગઈ મને. જીવનમાં તારું મોડ લીધો, સુજા હાલે તક્યો. વિચારી નહી શકો, વિચારી નહી શકો પછી શું થયું. અને આ નતોલિયા આજે તને જૂતો નહી મૂકું. પતિ આ ફૂલ ત્યાંથી. પતિ નહી, પતિ પરમેશ્વર ગાંડા. ફૂલોથી અભિષેક કર્યું તારા ભાઈનો. ભાઈ હું જ જાણું છું કેવી રીતે પાછો આવ્યો છું ત્યાંથી. હે એટલે? એટલે કે બસ થયું ને, હવે કેટલું પૂછપૂછ કરીશ. તું એવાથી ખુશ થાને કે તારા ભાઈએ કરી હેન્કી પેન્કી. શું પીજે મારી? ખલરાત પછી તો મને જ પ્રોટેક્શન ની જરૂર છે. સિયા તો તને ખાલી કાલના માટે તને સોરી કહેવા આવી હતી. છોડ ને સિયા, ભૂલી જા ને, રાત ગઈ સો બાદ ગઈ, એમાં તારો કોઈ વાક નથી, ભૂલી જા છોડ.
એનીવેઝ કોલેજ તો પૂરી, હવે શું પ્લાન છે આગળ? આગળ કઈ નહીં, હવે અમે 3 ડેસ જતા રહીશું પાછા બેક ટુ પેવિલિયન અમદાવાદ ટુ આણંદ. ઓકે બાય ગાઈસ, ઓલ ધ બેસ્ટ. બાય. એટલે જાને યાર, બેસ બેસ બેસ. અલા તે પેલી તિયાનો નંબર તેમ ના લીધો. મત ફૂલદડી લાદા બે, શું કરું એ ફૂલજડીનું, તે મારી વાડી ફેમિલીને જોઈ નથી. મારી વાડી ફેમિલી માટે તો સુથડી બોમ્બની જરૂર છે. આખરે ફોન ઉપાડ્યો ખરો, ગયા વખતનો હિસાબ બાકી છે, આવી રહ્યો છું ચૂકતે કરવા માટે, તૈયાર થજો. ઓકે. જો તમે બધા સાંભળી લો, મને ખબર છે આજે આમનો ચમચો જોડીદાર અને તમારો બધાનો લાડકો ઘરમાં પાછો આવી રહ્યો છે, અને એટલે જ આ બધો ઉભરો ઠલવાઈ રહ્યો છે, બરોબર? પણ યાદ રાખજો, મારે ઘરમાં કોઈ જાતની નાટકબાજી ના જોઈએ. હમ, એકદમ શાંતિ જાળવજો. આખા ઘરને ચીડિયાઘર બનાવી દીધું છે. એ તો વડે એવા ટેટા બેટા. એટલે અરે જરા શાંતિ રાખો, એમાં કોઈ શું કરી શકે? અરે મારો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો તમારી સાથે ઝઘડવામાં. અરે પણ મારી વાત તો સાંભળ શિલ્પા. શિલ્પા આ ફૂલે કરમાઈ ગયા છે. અરે તમે શું મારી પાછળ પાછળ ફરી રહ્યા છો? અરે તારી પાછળ નહીં ફરું તો ગામના બૈરાની પાછળ ફરું? આવી ગયો. નહીં નહીં, ઓય માણીએ ક્યાંય ઘંટડી ને અહીંયા ઘંટડી. મોઢું લટકાવીને કેમ ઉભો છે? બોલ વિકી, ચૂપ કેમ છે? તું કઈક તો બોલ. દુશ્મન છું એના ભલા માટે જ કહું છું ને. એ જો ભાઈ, એક હાથે ફાવે છે ને? હા બાપા મને તો આદત. ના 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 ફાવતો તો મને કે, હું તને મારા હાથે કોળિયો ખવડાવું અને તું બે હાથે વોટ્સએપ કર. અરે હસે છે શું નફટ, ફોન મૂક ઇડિયટ. અને હવે મને એમ કે, તારો પ્લાન શું છે આગળ? એક છોકરી ગમે છે, વિચારું છું કે રાત્રે તિજોરીમાંથી પૈસા ચોરી કરીને એની સાથે ભાગી જાઉં. જો અરે તમે શું, એ બિચારો તમારી સાથે મજાક કરે છે. જો કાન ખોલીને એક વાત સાંભળી લેજે, આપણી પેલી ફોરેનની ડીલ હતી ને, એ અત્યારે ટેકનિકલ કારણોથી હલવાઈ ગઈ છે. એટલે એના ગુજરાતના રીજનના જે હેડ છે ને ગોપાલભાઈ, એ આપણને આમાંથી નીકળવામાં મદદ કરવાના છે. પણ સામે એમણે એક શરત મૂકી છે. શું? એ જ કે આપણો વિકી એમની છોકરી સાથે લગ્ન કરશે. અરે આ શું છે, જોયા જણ્યા વગર છોકરો કોઈ સાથે લગ્ન કરવા બેસે? અરે બા, પણ એમાં જોડીમાં જોવા જાણવાનું શું હોય? જો મેં જબાન આપી દીધી છે બા, અને જો ઓકે. શું? ઓકે. હ શું? ઓકે ડન કરી દો. કઈ મોટી વાત છે? મોજે મોજ, લાઈફમાં એન્જોય કરવાનું દાદુ. એ ભાઈ, હા તું તિજોરીની ચાવી લાવજે. લાય લાય ચાવી લાય મારી પાસે. લો. ઊંઘ નથી આવતી. તને કઈ રીતે ખબર? એટલે તો ઊંઘવાના ટાઈમે આ લેપટોપ લઈને બેઠો છે. વિકી, તારા પર કોઈ વસ્તુ થોપી દેવામાં આવે ને, તો તે વખતે તારા મગજમાં શું ચાલે છે એની મને બરાબર જાણ છે. એમાં એવું છે કે જો પપ્પાના મરજી મુજબ જો હું લગ્ન કરું તો પપ્પા ખુશ. પપ્પા ખુશ તો હું ખુશ, કારણ કે મારું મગજ ખરાબ નહીં કરે. અને મમ્મી હું ખુશ તો મારી ફેમિલી ખુશ. બસ બીજું શું જોઈએ છે મને લાઈફમાં? તું ચિંતા નહીં કર, મેં બધું સમજી વિચારીને જ નક્કી કર્યું છે. ગાંડો છે તું, ખબર છે ને તને? આઈ લવ યુ. લવ યુ ટુ મમ્મી. કમ હિયર. કમ અહીંયા. એ મમ્મી, આલોડું ગાને પ્લીઝ. અને આ વખતે તો હું રેકોર્ડ જ કરી રહ્યો છું. તું જ્યારે નથી હોતી ને ત્યારે મને બરાતી ઊંઘ નથી આવતી.
મારો દીકરો. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગીને લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રો. Dadu, you're looking really cool in black, huh? Yeah. આ સજી દજી ને સવારી ક્યાં ઉપડી હે તો મને કહો. Boys day is out, baby. અત્યાર સુધી બેબીઝ ડે આઉટ સાંભળ્યું હતું, પણ બોયઝ ડે આઉટ પહેલી વાર સાંભળ્યું. મારા ધમાલિયા સાહેબજી તો બરાબર જોવે છે. આપણા વિકીભાઈની છોકરી ગમી લાગે છે. નામ દિશા. Relationship status. Single. Umar. 25 વર્ષ. Sadnamu. 2 દિવસમાં તમારા ઘરની સામેવાળા બંગલામાં શિફ્ટ થાય છે. Oh. 1 2 3 4 5 6. તારો પર્સ તો લેતો જા. અરે દમાલિયા સાહેબ, તમે અમીર છો એટલે ગરીબના પેટ ઉપર પાટું બારશો? અરે પેટ પર પાટો તો શું, તને તો જૂતે જૂતે લાત મારીશ.